ગુજરાતી ફિલ્મ છેલ્લો શોએ ઓસ્કારમાં એન્ટ્રી મારીને ડંકો વગાડ્યો છે ભારત તરફથી છેલ્લો શોને ને બે હજાર ત્રેવીસ ના ઓસ્કાર એવોર્ડ માટે મોકલાય છે જે ગુજરાતીઓ માટે મોટી ગર્વની વાત છે ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ જાહેરાત કરતાં જણાવ્યું કે ઓસ્કાર બે હાજર ત્રેવીસ માટે છેલ્લા શો ફિલ્મને મોકલાય છે છેલ્લા શોએ બે હજાર બાવીસની સુપરહિટ ફિલ્મો એવી એસ રાજમૌલીની આર આર અને વિવેક અગ્નિહોત્રીની ધ કાશ્મીર ફાઇલ્સને પણ પાછળ રાખીને બાજી મારી દીધી છે બે હજાર ત્રેવીસની સાલમાં અમેરિકાના લોસ એન્જેલસમાં યોજાનાર ઓસ્કાર એવોર્ડ્સમાં ફિલ્મ છેલ્લો શો ભારતનું પ્રતિનિધિત્વ કરશે અને બેસ્ટ ઇન્ટરનેશનલ કેટેગરીની ફિલ્મો સાથેની સ્પર્ધામાં ઉતરશે જો આ ફિલ્મની પસંદગી થશે તો તેને બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મનો ઓસ્કાર મળશે ઉલ્લેખનીય છે કે ફિલ્મ છેલ્લો શો અમરેલીના ફિલ્મ ડિરેક્ટર પાન જીવન પર આધારિત છે અને કાશ્મીર પાછળ છોડી ફિલ્મની પસંદગી થઈ છે સૌથી મહત્વની વાત એ છે કે ઓસ્કાર માટે ભારત તરફથી રેસમાં આર 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 ધ કાશ્મીર ફાઇલ્સને પછાડીને જ્યુદીએ ગુજરાતી ફિલ્મ છેલ્લા શોને પસંદ કરી હતી ફિલ્મ ડિરેક્ટરના જીવન પરથી પ્રેરિત આ ફિલ્મ છે તો અન્ય રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મમાં મોટાભાગની વાર્તા ફિલ્મના ડિરેક્ટર પાન નલિનના જીવન પરથી છે જેમનો જન્મ સૌરાષ્ટ્રના અડતાલા ગામમાં થયેલો છે ગામડાના સ્થાનિક છ બાળકોને આ ફિલ્મમાં લેવામાં આવ્યા છે ફિલ્મનું શૂટિંગ સૌરાષ્ટ્રના રેલવે સ્ટેશન અને ગામડાઓમાં થયું છે ફિલ્મની વાર્તાને રિયલ લૂક આપવા માટે જૂના સિનેમા પ્રોજેક્ટર્સની પણ ખરીદી કરવામાં આવી હતી કોરોના પહેલાં આ ફિલ્મનું શૂટિંગ થયું હતું પરંતુ મહામારીને કારણે પોસ્ટ પ્રોડક્શન આ ફિલ્મનું બાકી હતું પોતાની ફિલ્મને ઓસ્કાર માટે મોકલાતા ગુજરાતી ફિલ્મ મેકર નલિન કુમાર પંડ્યા ઉર્ફ પાન નલીનની ખુશીનું ઠેકાણું રહ્યું નહોતું તેમણે ટ્વીટ કરીને જ્યુરીનો આભાર માન્યો હતો